સુરત જિલ્લાના ઓલપાડ નજીક ઓએનજીસીના કૂવામાં લાગેલી આગથી આજુબાજુના ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેતી પાકનું નુકસાનનું પડતર આખરે ઓએનજીસી દ્વારા આપવામાં આવતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે, તો સાથે આજુબાજુના ગામડા માટે પણ વિકાસના કામોની જાહેરાત કરાતા લોકોમાં આનંદનો માહોલ છવાય છે। ઓલપાડ તાલુકાના ધીણ ગામે તાજેતરમાં જ ઓએનજીસીના કૂવામાં આગ લાગી જવા પામી હતી। આગને કાબૂને લેતા ઓએનજીસીના વહીવટતંત્રને 13 દિવસ લાગ્યા, ત્યાં બીજી તરફ આગને લઈ આજુબાજુના વિસ્તારમાં આવેલા ખેતરોમાં તૈયાર થયેલ ઊભા પાકોમાં ભારે તારાજી સર્જાઈ હતી। એક તરફ પાક તૈયાર હોવા છતાં ઓએનજીસીએ આગને લઈ 1 કિલોમીટરનો એરિયા કોર્ડન કરતા ખેડૂતો પોતાના જ ખેતરમાં જઈ શકતા ન હતા, ત્યારે બીજી તરફ ખેતી પાકમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોની ઉગ્ર માંગણીને લઈ ઓએનજીસીના અધિકારીઓએ નુકસાનીનું વળતર આપવાની બાંહેધરી આપી હતી, જે મુજબ આજે દિયણ ગામે પંચાયતના પટાંગણમાં ઓએનજીસીના એસેટ મેનેજર સહિતના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને અસરગ્રસ્ત ખેડૂતો સાથે ચર્ચા કરી નુકસાનીની પ્રભાવિત 40 જેટલા ખેડૂતોને રૂપિયા 1 કરોડ 3 હજાર જેટલું વળતર ચૂકવ્યું હતું, જે વળતરથી ખેડૂતોમાં સંતોષ સાથે આનંદની લાગણી જોવા મળી હતી। થોડા દિવસ પહેલા જે ઓએનજીસીનો ગેસ લીકેજ થવાથી આગ લાગી હતી, એના કારણે આજુબાજુના ખેડૂત લોકો જે પાક બનાવ્યો હતો એની મરામત માટે ખેતર જઈ નહીં શક્યા હતા, એટલે જે કંઈ નુકસાન થયું હતું એ નુકસાનની ઓએનજીસીના અધિકારી શ્રી ગોહિલ સાહેબ, હરગોવન સાહેબ, ઈડી હરગોવન સાહેબ, એ બધાએ અમને પૂરેપૂરું વળતર આપવાની જે બાંહેધરી આપી હતી એ બાંહેધરીના આધારરૂપે આજે અમને પૂરેપૂરું વળતર મળી ગયું છે, ને ગોહિલ સાહેબ અને ઈડી હરગોવન સાહેબ જાતે પોતે આવીને ચેકનું વિતરણ કર્યું છે, આજે અને ચેક આપ્યા છે, ને ખેડૂતને ઘણો સંતોષ થયો છે। જે કંઈ એ લોકોએ વાત કરી છે એ બધું પારીને બતાવી છે અને પૂરેપૂરું ખેડૂત લોકોને વળતર મળી ગયું છે ને ખેડૂત આજે ખુશ છે। આવી કામગીરી આગળ બી કરતા રહે એવી આશા રાખીએ। અત્યારે ઉલ્લેખનીય બાબત એ છે કે આગને કાબૂમાં લેવા ઓએનજીસીનું સ્થાનિક તંત્ર નિષ્ફળ નિવડતા અમેરિકન એક્સટર્નની ટીમોને પણ બોલાવવામાં આવી હતી, જેમાં બોટ્સ એન્ડ પુટ્સ કંપનીના નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ વિવિધ તરકીબ અપનાવવામાં આવી, જેનાથી આખરે 13મા દિવસે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી। આગને લઈ આજુબાજુના વિસ્તાર કોર્ડન કરવા સાથે ખેડૂતોને પોતાના જ ખેતરમાં પ્રવેશવા પર બંધી મૂકતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો આવરાવ્યો છે, ત્યારે આ નુકસાની વેઠવા છતાં પણ ખેડૂતો સાથે આજુબાજુના સરપંચોએ જે સહયોગ આપ્યો હતો તેનો ઓએનજીસી અંકલેશ્વર વિભાગના એસેટ મેનેજરે આભાર માન્યો હતો। એ કરીબ 15-20 દિન તક હમને વિદેશી એક્સપર્ટ્સ કે સાથ મિલકે ઓર સબસે જ્યાદા સહયોગ હમે મિલા ગામ વાલોં કા, જિનકા કી ખેત આધા કિલોમીટર એરિયા તક હમને ઉનકો દૂર રખા સિર્ફ ઉનકી સુરક્ષા કે લિયે, લેકિન ઉસસે ઉનકી ખેતી મેં થોડા નુકસાન હુઆ। મેને ઉસ સમય હી કહા થા કે ઓએનજીસી એક ઇતની બડી કંપની હૈ જો આપકો આપકે નુકસાન સે જ્યાદા મુઆવજા દેગી। આજ મુજે બહોત ખુશી હો રહી હૈ કે મેં અપને ઇસ જો મેને કહા થા ઉસકો પૂરા કિયા। ઓએનજીસી ને આજ 1 કરોડ 3 હજાર રૂપે કે 82 ચેક ઇતના તેજી સે હમને કામ કિયા, રાત દિન એસેસમેન્ટ કિયા, ઓર ઉસમે જો હમે સહયોગ મિલા યહાં કે મામલતદાર, ડિપ્યુટી મામલતદાર, સરપંચ, સારે સરપંચ ઓર ખેડૂત ભાઈઓ કા સબને સાથ મિલકે, ઓર આજ ઇનકે ચહેરે પે જો ખુશી દિખ રહી હૈ, અગર દેશ કા કિસાન ખુશહાલ હૈ તો યે દેશ ખુશહાલ હૈ યહી। હાલ તો ખેડૂતોને પોતાની નુકસાનીનું વળતર મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, તો સાથે જ ખેડૂતો સહિત આજુબાજુના સરપંચોથી પ્રભાવિત ઓએનજીસી હવે ગામ લોકો માટે વિકાસના કામો પણ કરવાની તૈયારી બતાવી છે, જેને લઈ ચારે તરફ ખુશીની લહેર હાલ તો છવાઈ ગઈ છે। નરેશ પટેલનો રિપોર્ટ, SNI ન્યૂઝ, ઓલપાડ।